શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 53મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે વર્ણી બ્રહ્મચારીએ પ્રતિદિન વેદાભ્યાસ કરવો, કારણ કે વેદો નારાયણ ભગવાનના મુખ થકી ઉત્પન્ન થયેલા અને સાક્ષાત નારાયણ સ્વરૂપ છે। તેથી સનાતન કહેલા છે, વેદોના અર્થોનું જ્ઞાન થયા વિના ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થતું નથી। તેથી વેદોના અર્થોનું સાદર ચિંતવન કરવું। તત્વાર્થના જ્ઞાતા અને પુરાતન સંતોએ સર્વે પ્રમાણોના મધ્યે વેદને પરમ પ્રમાણરૂપ કહ્યા છે। ઓંકાર જેમનું મૂળ છે, એવા વેદો જે રીતે નારાયણ થકી પ્રાદુર્ભાવ પામ્યા છે, તે વેદોત્પત્તિની પ્રક્રિયા અહીં સંક્ષેપથી કહીએ છીએ। પ્રકૃતિ પુરુષથી પર રહેલા અક્ષરધામને વિશે પુરુષોત્તમ નારાયણ શ્રી વાસુદેવ જ સૃષ્ટિ પહેલાં પોતાના અનંત અક્ષરમુક્તોથી સેવાયેલા વિરાજમાન હતા। ત્યાર પછી સમર્થ અને સ્વતંત્ર એવા શ્રી વાસુદેવ ભગવાને અગણિત બ્રહ્માંડો સર્જવાની ઈચ્છા કરી અને અક્ષરબ્રહ્મધામના તેજમાં સુષુપ્ત થઈ રહેલા પ્રકૃતિ પુરુષને પોતાની દ્રષ્ટિ માત્રથી જાગ્રત કર્યા। પછી શ્રી વાસુદેવ ભગવાને તે મહાપુરુષ દ્વારા મહાપ્રકૃતિને વિશે દ્રષ્ટિ માત્રથી પોતાની વીર્ય શક્તિને ધારણ કરી, જેમ સ્ત્રી પુરુષ દ્વારા ગર્ભ ધારણ કરે તેમ તે મહાપ્રકૃતિએ ગર્ભ ધારણ કર્યો। પછી તે મહામાયા થકી અનેક પ્રધાન અને પુરુષોના જોડલા ઉત્પન્ન થયા। તે સમયે સ્વયં શ્રી વાસુદેવ નારાયણ તે પુરુષો દ્વારા પ્રધાન નામની પ્રકૃતિઓમાં વીર્યશક્તિને ધારણ કરતા હતા। હવે એક પ્રધાન થકી થયેલી સૃષ્ટિનું વર્ણન કરીએ છીએ। તેનાથી અનંતકોટી પ્રધાન પુરુષ થકી થયેલી અનંતકોટી બ્રહ્માંડોની સૃષ્ટિ સમજી લેવી। પુરુષ દ્વારા પ્રધાન નામની માયાને વિશે સ્થાપન કરવામાં આવેલું ચૈતન્યાત્મક ભગવદ વીર્ય માયાને વિશે રહેલા અચિદરૂપ રજ આદિક ગુણોની સાથે મિશ્ર થયું। તેનાથી ત્રિગુણાત્મક મહત્તત્વ ઉત્પન્ન થયું। તેનાથી અહંકાર અને આકાશ આદિક છ આવરણોથી યુક્ત હિરણ્યમય તેમજ બહુ પ્રકાશે યુક્ત અંડકોષનું સર્જન થયું। વિરાટ નામે આ અંડકોષ મહામાયાના પતિ મહાપુરુષે સર્જેલા અનેક બ્રહ્માંડોના આશ્રયભૂત કારણ નામના ગર્ભોધક જળમાં બહુકાળ પર્યંત નિવાસ કરીને રહ્યો। પછી કાળક્રમે કરીને વૈરાજ પુરુષ પ્રગટ થયા। અવ્યક્ત શ્રોત્રાદિ ઇન્દ્રિયોના ગણે સહિત તે વૈરાજ પુરુષ પોતાના આધારભૂત એ અંડકોષને વિશે રહેલા ગર્ભોધક જળમાં શયન કરીને રહ્યા। તે વૈરાજ પુરુષ બ્રહ્માદિક ઈશ્વરો ચાર પ્રકારના સર્વે જીવો તેના સ્થાન ભોગ અને ભોગના ઉપકરણો સર્જવા શક્તિમાન થયા નહીં। પછી શ્રી વાસુદેવ ભગવાનની કાળશક્તિથી તે વૈરાજ પુરુષના બહારના મુખ હાથ પગ આદિક અને અંદરના હૃદય આદિક અવયવો સ્પષ્ટ વ્યક્ત થયા। તે મુખ આદિક ઇન્દ્રિયોના ગોલોકમાં વરુણાદિક અને ચંદ્રાદિક અધિદેવતાઓ બાહ્ય તથા આંતર ઇન્દ્રિયોની સાથે નિવાસ કરીને રહ્યા। તે સમયે વૈરાજ પુરુષના વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ શરીરો સ્પષ્ટ થયા અને આ લોકમાં દેવ મનુષ્યાદિકના સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરો પણ સ્પષ્ટ થયા। જેવી રીતે એક જ નાળિયેર પરિપક્વ દશામાં છાલ કાચલી અને કોપરાના રૂપમાં ત્રણ પ્રકારે વ્યક્ત થાય છે, એ જ રીતે એ વૈરાજ પુરુષનું એક જ શરીર પણ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ પ્રકારે વ્યક્ત થાય છે। વૈરાજ પુરુષના એ ત્રણ પ્રકારના શરીર સંબંધે વિષ્ણુ બ્રહ્મા અને શિવ એમ ત્રણ નામે પણ કહેવામાં આવે છે। તે વૈરાજ પુરુષ ઇન્દ્રિયોના ગોલોક ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓની સાથે તાદાત્મ્ય ભાવથી વ્યાપીને રહ્યા છે। તેમ છતાં તે વૈરાજ પુરુષ
જ્યારે ઉત્થાનાદિ કોઈ ક્રિયા કરવા સમર્થ ન થયા ત્યારે સાક્ષાત શ્રી વાસુદેવ નારાયણે મહાપુરુષ રૂપે તે વૈરાજ પુરુષમાં બ્રહ્મરંધ્ર દ્વારેથી પ્રવેશ કર્યો. અંતર્યામીપણે અંદર પ્રવેશેલા શ્રી પુરુષોત્તમ વાસુદેવ નારાયણ તે વૈરાજ પુરુષના જીવની સાથે એક રૂપતા પામ્યા ને તેની ઇન્દ્રિયો તથા દેવતા આદિકના ભાવને પામ્યા. તેથી તે સહસ્ર શીર્ષ પુરુષ એવા વૈરાટ નારાયણ નામે થયા. પરંતુ જ્યારે શ્રી વાસુદેવ નારાયણે પ્રથમ વૈરાજ પુરુષના મસ્તકમાં સહસ્રદળ કમળવાળા બ્રહ્મરંધ્રમાં આવિર્ભાવ કર્યો ત્યારે અક્ષર બ્રહ્માત્મક નાદ થયો. એ નાદ સુષુમણા નાડીના માર્ગથી એ જ ક્ષણે વૈરાજ પુરુષના નાભિકમળમાં વ્યાપી મહાપ્રાણની સાથે ભળીને ત્યાંથી ઉપર ઉઠ્યો ને વૃદ્ધિ પામ્યો. કેળના ડોડાની જેમ નીચે મુખ કરીને રહેલો વૈરાજ પુરુષનું નાભિકમળ બ્રહ્મનાદનો પ્રવેશ થઈ ઉપર ઉઠવાથી હૃદયાકાશ સુધી ઉર્ધ્વ મુખવાળું થયું. એ સમયે વૈરાજ પુરુષના નાભિકમળને વિશે જે નાદ થયો તે પરાવાણીના નામે શાસ્ત્રમાં પ્રસિદ્ધિ પામ્યો. એ પરાવાણીને શ્રી વાસુદેવ ભગવાને વેદની ઉત્પત્તિના બીજરૂપે પ્રકાશિત કરી પછી તેજના પ્રવાહ રૂપે રહેલી અને અર્ધમાત્રા સ્વરૂપી એ પરાવાણી નાભી પ્રદેશથી ઉપર ઉઠી હૃદયાકાશને પામી ત્યારે પશ્યંતી વાણી નામે થઈ. પછી તે વાણી વૈરાજ પુરુષના કંઠપ્રદેશને પામી ત્યારે મધ્યમાં નામે થઈ અને ત્યાંથી વૈરાજ પુરુષના મુખકમળને પામી ત્યારે વૈખરી વાણી એવા નામને પામી. જેમ જળયંત્રમાં જળ ઉપરથી નીચે ચક્રમાં જઈ પછીથી ઉપર ગતિ કરે છે તેમ બ્રહ્મનાદે પણ મસ્તકના બ્રહ્મરંધ્રમાંથી નીચે નાભિકમળમાં જઈ ત્યાંથી ઉપર મુખ પર્યંત ગતિ કરી. જે પરાવાણી હૃદય પ્રદેશમાં પશ્યંતી કંઠમાં મધ્યમાં અને મુખમાં વૈખરી નામને પામી ત્યાં સુધીમાં એ વૈરાજ પુરુષના મુખ કંઠ અને હૃદયમાં આખી ત્રિલોકી ધારણ કરનાર ત્રણ વર્ણો અનુક્રમે પ્રગટ થયા. તેમાં અકાર પ્રથમ, ઉકાર બીજો અને મકાર ત્રીજો વર્ણ કહેવામાં આવ્યા. આ ત્રણેય વર્ણો ક્રમે સત્વ, રજ અને તમ એમ ત્રિગુણાત્મક કહેલા છે. તે મુખ કંઠ અને હૃદયના અનુક્રમે અધિષ્ઠાતા વિષ્ણુ બ્રહ્મા અને શિવની સાથે તે વૈરાજ પુરુષના મુખાદિ સ્થાનમાં વિશેષપણે નિવાસ કરીને રહેલા છે. તે અકાર ઉકાર અને મકાર આ ત્રણેય વર્ણો પોતાના સ્થાનમાં રહી શ્રી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી વૈરાજ પુરુષના હૃદયાકાશમાં એક ભાવને પામ્યા ત્યારે ઓમ એવો પ્રણવ ધ્વનિ થયો. મહાપ્રાણમય એવો એ પ્રાણધ્વનિ હૃદયમાં મનોમય એવા પશ્યંતી નામને પામી કંઠમાં ઇન્દ્રિયમય એવા મધ્યમાં નામને પામી વૈરાજ પુરુષના મુખમાં અનેક વર્ણોરૂપે પ્રગટ થઈ વૈખરી નામને પામ્યો. અનેક વર્ણોરૂપે પ્રગટ થયેલા તે પ્રણવના ધ્વનિમાંથી ય ર લ વ આ ચાર અંતસ્થ અક્ષરો શ શ સ હ આ ચાર ઉષ્માણ અક્ષરો અકાર આદિક સ્વરો કથી મ પર્યંતના સ્પર્શ અક્ષરો તેમજ વિસર્ગ અને અનુસ્વાર આદિ સમગ્ર વર્ણો ઉત્પન્ન થયા. આ સમગ્ર વર્ણોમાંથી સૃષ્ટિના પ્રારંભ સમયે વેદો ઉત્પન્ન થયા. જેવી રીતે અક્ષર બ્રહ્માત્મ ધ્વનિ એક હોવા છતાં નાભિ હૃદય કંઠ અને મુખ આ ચાર સ્થાનના ભેદથી પરા પશ્યંતી મધ્યમા અને વૈખરી એવા ચાર પ્રકારે થયો એવી રીતે અનંત ઐશ્વર્યોના સ્વામી શ્રી નારાયણ ભગવાન પણ એક હોવા છતાં ચાર સ્વરૂપે થયા. તેમાં નાભિકમળમાં પરાવાણીના દેવતા રૂપે શ્રી વાસુદેવ નામે, હૃદયમાં પશ્યંતી વાણીના દેવતા રૂપે સંકર્ષણ નામે, કંઠમાં મધ્યમાં વાણીના દેવતા રૂપે અનિરુદ્ધ નામે અને મુખમાં વૈખરી વાણીના દેવતા રૂપે પ્રદ્યુમ્ન નામે થયા. વૈરાજના ત્રણ શરીરના અભિમાની દેવતા
વિષ્ણુ, બ્રહ્મા અને શિવ અનુક્રમે મુખ, કંઠ અને હૃદયમાં ત્રણ સ્થાનમાં રહીને તે વાણીના અધિષ્ઠાતા પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકર્ષણની અનુક્રમે ઉપાસના કરે છે. તેમાં શંકર્ષણાદિ ત્રણ મૂર્તિઓ શ્રી વાસુદેવ ભગવાનની સગુણ મૂર્તિઓ છે, જ્યારે નાભિકમળમાં રહેલા સ્વયં શ્રી વાસુદેવ ત્રણ ગુણથી પર નિર્ગુણ સ્વરૂપ છે. આ પ્રમાણે સૃષ્ટિના આદિકાળમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ થકી જ સર્વ અર્થનો બોધ કરાવનાર વેદ પ્રગટ થયા. સાક્ષાત નારાયણના મુખ થકી પ્રાદુર્ભાવ પામેલા હોવાથી વેદ છે તે જ વાંગ્મય જગતમાં મુખ્યપણે વર્તે છે. તેથી વેદનું બ્રહ્મચારીએ અધ્યયન કરવું. હે વર્ણી, બ્રહ્મચારીએ પોતાના આત્માને અછેદ્ય, અખંડ, અવિનાશી અને ચૈતન્ય જાણવો, તેમજ ત્રણ શરીરથી પૃથક જાણવો, આવા ત્રણ શરીરથી ભિન્ન આત્માની અક્ષર બ્રહ્મની સાથે એકપણાની ભાવના કરી બ્રહ્મરૂપે થઈ ભગવાન શ્રીહરિનું ભજન કરવું, વિષયભોગની ઈચ્છારૂપ કામ માયિક પંચવિષયોના ભોગ ભોગવવાથી ક્યારેય પણ શાંત થતો નથી. જેવી રીતે ઘી હોમવાથી અગ્નિકુંડનો અગ્નિ શાંત થતો નથી, તેવી જ રીતે ભોગો ભોગવવાથી કામ અધિકને અધિક વૃદ્ધિ પામે છે. આ પૃથ્વી પર જે કાંઈ પણ ચોખા આદિ ધાન્ય, સુવર્ણ આદિક ધન, હાથી, ઘોડા આદિક પશુઓ અને સ્ત્રી માત્ર આદિ સર્વે પદાર્થો છે, તે એક જણાને જ સર્વે એકસાથે પ્રાપ્ત થાય છતાં પણ તૃષ્ણાની પૂર્તિ થતી નથી. આ હકીકતનો હૃદયથી વિચાર કરી મોહ છોડી દેવો અને જે કાંઈ પણ મળે તેનો ધર્મમાં રહીને ઉપભોગ કરી સંતોષ અનુભવવો. સમય જતા વૃદ્ધાવસ્થાને પામતા પુરુષના કેશ આદિ સર્વે જીર્ણ થાય છે, છતાં જીવવાની આશા અને ધનની તૃષ્ણારૂપી કુંવારી કન્યા જાણે યુવાની અવસ્થાને પ્રાપ્ત કરતી હોય તેમ વૃદ્ધિ પામે છે. માટે વિચાર કરીને એ સર્વેનો ત્યાગ કરવો. દેહ અને દેહના સંબંધીમાં આવતા સર્વે પદાર્થો ક્ષણભંગુર અને નાશવંત હોવાથી તેમની તૃષ્ણા છોડી ધર્મનિષ્ઠ થઈ હરિનું ભજન કરવું. અસત દેશ, કાળ, ક્રિયા, દેવતા, શાસ્ત્ર, મંત્ર અને પુરુષનું સેવન ક્યારેય ન કરવું, પરંતુ સતદેશ કાળાદિકનું અખંડ સેવન કરવું. હે મુનિવર, આ લોકમાં જે પુરુષો અસત દેશ કાળાદિકનો આશ્રય કરે છે તે પુરુષો સાધુ હોવા છતાં બળાત્કારે અસાધુપણાને પામે છે. તેથી પોતાનું હિત ઇચ્છતા પુરુષે અસત દેશ કાળાદિકનો દૂરથી ત્યાગ કરી દેવો અને સત દેશ કાળાદિકનું સેવન કરવું. સત અસતના લક્ષણો વિશેષપણે ત્રીજા પ્રકરણમાંથી જાણી લેવા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ વેદાધ્યયન કરવાના પ્રસંગથી વેદની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું. એ નામે 53મો અધ્યાય પૂર્ણ થયો.